હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદની આગાહી કરતા જણાવ્યું હતું કે બંગાળની ખાડીનું લો પ્રેશર નજીક આવતા લો પ્રેશર હાલ મજબૂત અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે, જે ડિપ્રેશન હજુ પણ મજબૂત બનશે, જેના પગલે રાજ્યમાં આગામી સમયમાં આગામી 4 દિવસ હજુ પણ ભારે વરસાદ રહેશે. કેટલાક વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે. તો રાજ્યમાં હાલ 24 ઓગસ્ટથી લઈને 30 ઓગસ્ટનો એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને છેલ્લા 2 દિવસથી ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે બંગાળની ખાડીનું લો પ્રેશર ગુજરાત તરફ આવી રહ્યું હતું, તે અત્યારે મધ્યપ્રદેશના પશ્ચિમ છેડા સુધી આવી ગયું છે, તેમજ ગુજરાતથી ખૂબ જ નજીક આવી ચૂક્યું છે અને હાલ તે શક્તિશાળી ડિપ્રેશનમાં ફેરવાયું છે, તેમજ ડિપ્રેશન હજુ મજબૂત બનાવવાની શક્યતાઓ દેખાઈ રહી છે. આ કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના રહેશે, તેમ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે. રાજ્યની અંદર અત્યારે 24 ઓગસ્ટથી લઈને 30 ઓગસ્ટનો એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી ઘણા બધા વિસ્તારોમાં વરસાદો પડી રહ્યા છે. એમાં આજે 25 ઓગસ્ટને વાત કરવા જઈએ તો આજે જે બંગાળની ખાડી તરફથી જે લો પ્રેશર ગુજરાત તરફ આવતું હતું એ અત્યારે મધ્યપ્રદેશના પશ્ચિમ છેડા સુધી આવી ગયું છે, એટલે કે ગુજરાતથી ખૂબ નજીક પહોંચી ગયું છે. અત્યાર સુધી એ લો પ્રેશરની કેટેગરી હતી, આજે વહેલી સવારે એ વેલમાર્ક લો પ્રેશર બન્યું અને અત્યારે એ ખૂબ શક્તિશાળી ડિપ્રેશન બની ચૂક્યું છે. આ ડિપ્રેશન છે એ હજુ પણ ખૂબ મજબૂત બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આ ડિપ્રેશન છે એ હવે આજે 25 ઓગસ્ટના રોજથી આપણી ઉપરથી પસાર થવાનું છે, સંપૂર્ણ પસાર આપણી ઉપરથી થશે ત્યારે લગભગ 30 ઓગસ્ટ સુધી આ સિસ્ટમ આપણી ઉપરથી પસાર થવામાં સમય લેશે. ખૂબ ધીમી ગતિ આપણી ઉપરથી આ સિસ્ટમ પસાર થવાની છે અને ખૂબ મજબૂત બની અને પસાર થવાની છે. એટલે આજથી લઈને રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે.